मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञान तिमिराम धानाम ज्ञानांजन शलाकया नेत्रमुन मिलितम येन तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। लाइफ में पहली बार पूज्यपाद पन्यास प्रवर चंद्रशेखर महाराज ने ईस्वी सन 1977 में जोया। जिंदगी में नाम सांभळ्युं तो जोया नता, दीक्षा लीधा पछी पहली बार अमारा गुरुदेव साथे एमने लेवा अमे बोरीवली गया अने पहली बार चंद्रशेखर महाराज ने सांभळ्या। विहारमां साथे ने साथे एमनुं चोमासुं श्रीपाळनगर अमारुं लालबाग, एवरी संडे अमारा गुरुदेव अमने એમનું પ્રવચન સાંભળવા માટે લઈ જતા શ્રીપાળનગર પ્રેઝન્ટ પેલેસ, રવિવારના દિવસે 10,000 માણસો પ્રેઝન્ટ પેલેસના ભોયરામાં એમને સાંભળવા આવતા। બોરીવલ્લીથી નીકળેલો યુવાન ટ્રેનમાં બેસે, ત્યાંથી બસમાં બેસે, ત્યાંથી ટેકરો જાતે ઉતરે અને પછી પ્રેઝન્ટ પેલેસ 2:30 વાગે પહોંચે અને 5 વાગે પ્રવચન પૂરું થાય, એ જ ક્રમથી પાછા બોરીવલ્લી પહોંચવાનું અને ચુવિયાર કરવાનો, આ સ્ટાઇલમાં એમના પ્રવચનો ચાલતા। અને એમાં એક દિવસ એમણે પ્રવચનમાં વાત કરી કે સુભાષચંદ્ર બોઝ એને IAS ની પરીક્ષા આપી। ગુરુદેવની ખૂબ ઈચ્છા હતી કે આપણા યુવાનો દીક્ષા ન લે, IAS ઓફિસર બને, કારણ કે કિંગ કરતાં પણ કિંગ મેકર મહાન હોય છે। દિલ્હીની ગાદી પર બેસનારા કરતાં એને બેસાડનાર IAS ઓફિસર હોય છે। કોને બેસાડવા ને કોને ઉઠાડવા, પૂરું રિમોટ, પૂરી ચાવી IAS ઓફિસરમાં હોય, એમણે નક્કી કર્યું આપણે IAS। અને એમને કદાચ વિચાર સુભાષચંદ્ર બોઝમાંથી મળ્યો છે। ભારતની આઝાદી પછી આવી છે, બંધારણ પછી ઘડાયું, રાષ્ટ્રપ્રમુખ વગેરે બધા જ પછી આવ્યા છે, એના વર્ષો પહેલાં સુભાષચંદ્ર બોઝે હજારો લાખોની સંખ્યામાં આર્મીનું ઊભું કરી અને એણે ભારતનો ઝંડો પણ બનાવી દીધો, ભારતનું બંધારણ પણ બનાવી દીધું અને પોતાના પ્રમુખ પણ બનાવી દીધા હતા। એ સુભાષચંદ્ર જ્યારે IAS ઓફિસર બનવાના હતા એની કડક એક્ઝામ લેવાય। ગુરુદેવે આ દ્રષ્ટાંત આપ્યું આજે પણ મને 45 વર્ષ પછી યાદ છે, 1977 અને આજે 2022। એમણે શ્રીપાળનગરમાં દ્રષ્ટાંત આપ્યું હતું કે સુભાષચંદ્રની જ્યારે એક્ઝામ લેવાની ત્યારે એમને પૂછવામાં આવ્યું એક વીટી મૂકી ટેબલ પર અને ઓલા ઓફિસરે એટલું જ કીધું, સુભાષચંદ્ર આમાંથી નીકળી જાય, હું ને તમે હોઈએ તો માથા ખંજવાડીએ, આમાંથી કેવી રીતના નીકળાય। એટ એ ટાઈમ ત્યાં એક પેન હતી, એક કાગળ હતું, સુભાષચંદ્ર બોઝે પેન લીધી, કાગળમાં લખ્યું સુભાષચંદ્ર બોઝ અને એની ચિઠ્ઠી બનાવીને વીટીમાંથી બહાર કાઢી, સુભાષચંદ્ર બોઝ નીકળી ગયા છે। તરત બીજી પરીક્ષા, પહેલે માળે ઓફિસર છે, પાછળ સુભાષ ઓફિસરે એટલું જ કીધું હું ઉતરું, મારી પાછળ તમારે ઉતરવાનું છે। સુભાષચંદ્રે કીધું આઈ એમ રેડી, શરૂઆતમાં ચાલવાનું હતું, એની પાછળ ફટાફટ ચાલ્યા ને પછી સડસડાટ ઉતરવાનું આવ્યું અને અચાનક છેલ્લા દાદરાથી પહેલા દાદરા ઉપર ઓલો ઓફિસર ઊભો રહી ગયો, એની પાછળ સુભાષચંદ્ર ઊભા રહી ગયા। ઓફિસર આમ પાછળ વળીને સુભાષને કીધું, સુભાષ તમે કેટલા દાદરા ઉતર્યા, તમે ઉતર્યા એનાથી એક ઓછો, અહીંયા ગણવા કોણ બેહવાનું છે। આને કહેવાય ઇન્સ્ટન્ટ અવાજ, આને કહેવાય ઇન્સ્ટન્ટ જવાબ, આને કહેવાય ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ધેટ મીન્સ IQ। IAS ઓફિસર એમને ના બનાય, એના માટે IQ જોઈએ। આજે આ ગુરુદેવ પાસે એક ક્વોશન્ટ નતા, આવા 5 ક્વોશન્ટ હતા, 5ની વાત કરવી જ, નંબર 1 એ IQના માલિક હતા। શું ગજબનાક હાજર જવાબી પણ હતું, ઇન્સ્ટન્ટ રિપ્લાય, IQ ધેટ મીન્સ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિમત્તાના ગુણાંક, જો આ ગુરુમાંના તપાસવા બેસીએ તો ખબર પડે 100 માંથી 100 આવી શકે। દીક્ષા મળતી નથી, બાપા આપતા નહોતા, ઘરેથી ભાગીને ક્યાં ગયા હતા, રામદેર, સુરત પાસે રામદેર છે, રામદેરમાં છુપાયા। રાવ બહાદુર હતા, જીવાલાલ પ્રતાપસિંહ, આખી મુંબઈની પોલીસને ઊંચી નીચી કરી નાખી, પકડીને લાવો ઇન્દ્રવદન,
ત્યાં હરગોવિંદ દાસ એમનો કલ્યાણ મિત્ર ભેગો હતો. ધીમેથી સમાચાર મોકલ્યા, અમે રામદેર છીએ, સેફ છીએ. શું કે છે ઇન્દ્રવદન? ઇન્દ્રવદનને પકડીને લાવો. અને ઇન્સ્ટન્ટ જવાબ, બાપાજી સાથે વાત, બાપાએ કીધું આવી જા, ત્યારે ઇન્સ્ટન્ટ જવાબ, દીક્ષાનું મુહૂર્ત કઢાવો તો હમણાં આવવા તૈયાર છે, નાક દબાવો તો મોઢું ખુલીશ. આવો જ એક ઇન્સ્ટન્ટ જવાબ એમનો બીજો છે. આમ તો કોઈની તાકાત નથી કે એમને પ્રવચનમાં પ્રશ્ન પૂછી શકે. એમનું પ્રવચન એટલે ગંગાની ધારા છે. ગંગાનો પ્રવાહ સતત વહેતો હોય ને એમની પણ વાણીની ધારા વહેતી હોય, વચ્ચે કેમ બ્રેક ના? કોકે એકવાર એમને યુવાનોએ શિબિરમાં પૂછી લીધું, ગુરુદેવ અમારે સારા મિત્રને કલ્યાણ મિત્ર કરવા હોય કોલેજમાં જઈને, પણ તો શું કરવા? ફ્રેન્ડશિપ ડે છે આજે, હેપી ફ્રેન્ડશિપ ડે. અરે ફ્રેન્ડશિપ કઈ રીતના કરાય આ ગુરુમાં પાસેથી જાણો. એમને પૂછવામાં આવ્યું કે અમારે સારા ફ્રેન્ડ્સ કરવા હોય, ફ્રેન્ડશિપ સારા સાથે કરવી હોય તો શું કરવાનું? ઇન્સ્ટન્ટ જવાબ. સાહેબે કીધું ને, યુ આર જૈન, આર યુ જૈન? જૈન છો ને? મસ્ત મોટો ટીલો કરીને જાઓ, ઓટોમેટિક નબળા મિત્રો દૂર થઈ જશે ને સારા મિત્રો નજીક આવી જશે. આ ઇન્સ્ટન્ટ જવાબ છે. હજી એક આપું, ઢગલાબંધ છે એમના આવા પ્રસંગો, ચબરાકિયા કહેવાય આને. અમદાવાદની અંદર પર્યુષણના દિવસો ચાલતા હતા અને 9 દિવસ માટે કતલખાના બંધ કરાવવાનું બીડું ઝડપ્યું. પર્યુષણના આગલા દિવસે સહી સિક્કા સાથે કાગળ આવી ગયો, 9 દિવસ માટે મ્યુનિસિપલના ટોટલ કતલખાના બંધ રહેશે. આખો અમદાવાદમાં આનંદ લહેરી છવાઈ. એમના એક શિષ્ય આણંદમાં હતા, વડોદરા પાસે આણંદ ખરું ને, આણંદમાં એને સમાચાર મળ્યા કે ગુરુમાએ બધા જ કતલખાના 9 દિવસ માટે બંધ કરાવ્યા. પત્ર લખ્યો, ગુરુમાં આપે કેટલા કતલખાના બંધ કરાવ્યા? 56,000. 9 દિવસ માટે ગોવંશની હત્યા બંધ કરાવી, સાધર્મિકોનું આમ કર્યું, જીવદયા માટે આમ કર્યું, અનાથો માટે આમ કર્યું, ભૂખ્યાઓ માટે આમ કર્યું, ખીચડી ઘરો ખોલ્યા, છાસ કેન્દ્રો ખોલ્યા. ગુરુદેવ આપ કરુણાના સાગર, હકીકતમાં આપ તીર્થંકરનો આત્મા લાગો છો. અમારે મન તો આપ તીર્થંકર છો. પત્ર આવ્યો, ખોલ્યો, વાંચ્યું. વાંચ્યા પછી ઇન્સ્ટન્ટ આન્સર, 2 મિનિટમાં 2 લાઈન લખી, જય ભૂષણ, હું તો તીર્થંકરનો આત્મા નથી, પણ મને લાગે તું સર્વજ્ઞ થઈ ગયો. તને કેવળ જ્ઞાન થઈ ગયું લાગે છે કે હું બહુ મોટો તીર્થંકર? આને કહેવાય ઇન્સ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. એમના એક ભક્ત છે સુરતમાં, એનું નામ છે કિરીટ ચોકસી. કિરીટ ચોકસીએ પોતાના બંગલાની અંદર 20 લાખના માર્બલનું બાથરૂમ બનાવ્યું હતું એ જમાનામાં, 20 લાખ. અને કોકે ગુરુમાને કાનમાં કીધું કે તમારા ભગતે બાથરૂમમાં માર્બલ, આજે તો કાંઈ કહેવાય એવું જ નથી. એ જમાનામાં જ્યારે સમાચાર મળ્યા અને ગુરુમાએ અમદાવાદથી પોસ્ટકાર્ડમાં લખ્યું ઇન્સ્ટન્ટ, જેવા સમાચાર મળે એટલે લખી નાખ્યું, કિરીટ મેં સાંભળ્યું છે કે તે તારા બાથરૂમની અંદર 20 લાખનો માર્બલ નાખ્યો છે, અને જો હકીકતમાં જો તે નાખ્યો હોય તો આવતા ભવની અંદર એ જ બાથરૂમમાં વાંદા થઈને જન્મવાનું રિઝર્વેશન કરાવી દઈશ. ઇન્સ્ટન્ટ જેવો કાગળ પહોંચ્યો, કિરીટભાઈએ એ જ દિવસે બાથરૂમને શું મારી દીધા? તાળા. જે મારા ગુરુને ન ગમે એ મને ના ગમે. આને કહેવાય આઈક્યુ. આઈક્યુ બુદ્ધિથી ચાલે, મગજથી ચાલે. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ કરતા પણ એક ચડિયાતો ક્વોશન્ટ છે જેનું નામ છે ઇક્યુ. ઇક્યુ એટલે ઇક્યુ, ઈ મીન્સ ઇમોશનલ. આઈક્યુ કરતા પણ આ ગુરુદેવ ઇમોશનલ ક્વોશન્ટના માલિક. તમને કદાચ આઈક્યુમાં મજા આવે છે, અહીંયા જેટલા મહાત્મા બોલ્યા એમાંના મોટા ભાગના પ્રસંગો કયા હતા? ઇક્યુના. હૃદયથી ચાલે ઇક્યુ, મગજથી ચાલે એને આઈક્યુ કહેવાય. શું ઇમોશનલ હતા! કતલખાનાઓ જોઈ નતા શકતા, બંધ કરાવવા માટે કૂદી પડતા. મને યાદ છે 1987 ને 1988 ની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો હતો ગુજરાતમાં, તપોવનની પ્રતિષ્ઠા હજી હમણાં જ પૂરી થઈ 2043, અને ત્યાંથી બિસ્તરા પુટલા બાંધી સુરત નીકળ્યા. અને એમણે ડિક્લેર કર્યું, આ વર્ષના દુષ્કાળને નાથવા માટે હું 1 કરોડ રૂપિયા ભેગા કરી આપીશ.
સુરતમાં ત્યારે આટલી સંખ્યા નહોતી. કરોડપતિ થવું હોય તો એ જમાનામાં નજર ક્યાં નાખવી પડે? મુંબઈ. અને એમણે સુરતથી વિહાર કરી મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમણે ડિક્લેર કર્યું, જેને મારો એક દિવસ જોઈતો હોય એને 1,00,000 રૂપિયાની તૈયારી રાખવી પડશે. આજે જે તમે લાખ બોલો છો ને, એ જમાનામાં 1,000 બોલાતા હતા. ભાઈ મારા 1,000 લખો. એ જમાનામાં મને યાદ, સુરતના પ્રવચનમાં એમણે જ્યારે વાત કરી દુષ્કાળને નાથવા, અને પછી જ્યારે ફંડ શરૂ થયું, 25,000 માણસ બેઠું હતું. એમાંથી એક અવાજ આવ્યો, લખો 25,000 રૂપિયા. નામ કોનું આવ્યું ખબર છે? કેલાલ, જાદુગર કેલાલ. અને લોકોએ તાળીઓ પાડી, કેલાલને આગળ લાવો, કેલાલને આગળ લાવો. કેલાલ આગળ આવ્યા. હવે બીજી તાળી શેની પડી? હવે શું બતાવો? તમને તો જાદુમાં જ રસ હોય. આ મહાપુરુષે 2 કલાક જાદુ કર્યો, એ જાદુની ઉપર ઓલો જાદુ કરવા બેઠો. એણે શું કર્યું? રૂમાલ કાઢ્યો, પૈસા કાઢ્યા, તાળીઓ વાગી. પણ આ ઇન્સ્ટન્ટ આન્સર આને કહેવાય. આને કહેવાય આઈક્યુ. અંદર ઈક્યુ, અહીંયા આઈક્યુ. ફટાક દઈને એમણે ભર સભામાં કેલાલને કીધું, કેલાલ તમે રૂમાલમાંથી રૂપિયા કાઢો ને, એમાં કાંઈ અમને મજા ના આવે. અમે અહીંયા બેઠા છીએ અને નાસિકની રિઝર્વ બેંકમાંથી રૂપિયાના થોકડા અહીંયા ઉતારો તો અમે માનીએ કે કેરાલ જાદુગર. આ ઈક્યુ હતો, એના કરતા ચડિયાતો એમને ઈક્યુ હતો. મુંબઈમાં પહોંચ્યા પછી એમણે ડિક્લેર કર્યું 1 દિવસના 1,00,000 રૂપિયા. કોઈ કે રવિવાર આપો, રવિવારના 5 લાખ મફતમાં નહીં મળે. રવિવાર જે સંઘ 5 લાખ કરી આપશે એને દે પ્રવચન. અને તમે માનશો, 1 કરોડ એક કાળમાં એમણે પૂરા તો કર્યા. એમને લાગ્યું કરોડની નજીક પહોંચી ગયો છું, હજી ઘણા દિવસો છે. અને એમણે સંકલ્પને ફેરવ્યો, હવે 1 કરોડ નહીં, 1.5 કરોડ રૂપિયા આ 2-3 વર્ષના દુષ્કાળને નાથવા માટે એમણે જૈન સંઘને ભેગા કરી આપ્યા. કારણ કે અંદરમાં કરુણા બેઠી છે. એક તપોવનમાં કૂતરું રડે ને, કૂતરું તો એ સૂઈ નતા શકતા. એક ચોરને કીધું ને, ફટકા પડે ને અને સાંભળી નતા શકતા. બલ્બ બલાની શે શરમમાં આવ્યા વગર કરુણા માટે એમને જે કરવું પડે એ કરતા હતા. સાહેબે સરસ કીધું ને, કાંટા ઉનકો લગા, આંખે અમારી ભરાઈ, દર્દ કોકને થાય, દુઃખ એમને થાય, ઘા કોકને લાગે અને પીડા એમને થાય. આ ટોપમોસ્ટ કરુણાના કારણે જ કહી શકાય કદાચ આ આત્મા ભવિષ્યમાં તીર્થંકર થવાનો આત્મા લાગે છે. નંબર 2, આ એમનું ઈક્યુ હતું. અમારા કરતા પણ એમના શિષ્યોએ એમનો ઈક્યુ અનુભવ્યો છે. આંખમાંથી આંસુ તો ચાલ્યા અમે જ જોયા છે. એમણે એક પ્રવચનમાં કીધું હતું કે હું રસ્તામાંથી ચાલ્યો જતો હોઉં અને કોઈ ગરીબ છોકરો એની માને કે માં દૂધ આપ તો માં લાફા આપ. તારે દૂધ પીવા છે તો મારા પેટે શું કામ આવ્યો? કોઈ શ્રીમંત ભાઈના ઘરે જવું તું ને અને બીજા 2 લાફા પડે. વિહાર દરમિયાન આવા પ્રસંગો એમણે જોયા છે. એમણે પોતાના પ્રવચનમાં કીધું કે હું ઊભો રહી જાઉં, એ ઝૂંપડામાં જાઉં, એ ભાઈને કહું કે પ્લીઝ લાફો એને મારો છો, પણ મને વાગે છે મત મારો, મત મારો. અને મેં એ ગરીબ નાગા ફૂગા બાળકોના લાફાઓ અટકાવ્યા છે. આંખમાંથી આંસુ ચાલે. શિષ્યોને ફટકારતા પણ કીધું ને, એક આંખમાં પીનાશ ને બીજી આંખમાં લાલાશ, એક હાથમાં લાફો હોય ને બીજા હાથમાં લાડવો હોય. અહીં એક મહાત્મા બેઠા છે. એમણે મને ગઈકાલે કીધું કે વિહાર કરીને ગુરુદેવ સાથે અમે પહોંચ્યા બનાસકાંઠામાં મોરિયા ગામ. મોરિયા ગામની અંદર સવારમાં નૌકારશી હતી. મહાત્મા ઓરવા ગયા, જલેબી હતી લઈ આવ્યા અને બતાવી. ગુરુદેવને બતાવ્યા વગર કોઈ કાંઈ વાપરી ના શકે. પૂછ્યો, જલેબી ક્યારની છે? આટલી વહેલી સવારમાં જલેબી થઈ શકે? બસ વિનંતી કરીને પાત્રા ભરીને ઉચકી લાવવાના, તમારે ધરમ લાભ અને એમને ગરમ લાભ. પાછી આવ્યા, 10 કિલોમીટર ચાલીને આવ્યા હોય, પેટમાં ભૂખડા બોલતા હોય. અને એ વખતે ગુરુદેવ ખખડાવી નાખ્યા ને કે જાવ પાછી આપ્યા, પાછી આપ્યા.
ઓલા કે સાહેબ શા માટે ચાલે? આ મહાત્માની પણ ગઈ, ભાઈ જે ચાલે ન ચાલે બધું તમે મારા ગુરુ સાથે ફોડજો, પણ અત્યારે લઈ લો, હું આ પાછું નહીં લઈ જાઉં, મૂકી આવ્યા પાછા આવ્યા. પ્રવચન પૂરું થયું, મહાત્માને રીસ ચડી, અમારા વિચાર નહીં કરવાના, અને આ શું ને તે શું ને આવી બધી વાતો કરવાની. એમણે મોઢામાં એક અન્નનો દાણો ન નાખ્યો. પ્રવચન પૂરું થયું, લોકો ગયા ને ગુરુદેવને સમાચાર મળ્યા, જલેબી ચાલે એવી હતી. બીજા સમાચાર મળ્યા, લાવનારા મહાત્માએ પાણીનું ટીપું નથી નાખ્યું. હવે જુઓ એમની કરુણા. બહાર સભામાંથી હજી હમણાં જ બહાર આવ્યા, કપડાં ચેન્જ કર્યા અને બેઠેલા સાધુઓને કીધું, બધા બહાર જાઓ, મહાત્માને અહીંયા મોકલો. અને બેસાડ્યો મિચ્છામી દુકડ. જેને લાફો મારતા આવડે એને લાડ કરતા પણ આવડવું છે. જે ગુરુ લાફો માર્યા પછી લાડ ના કરી શકે એ શિષ્ય ઉદ્ધત થયા વગર ના રહે. એને ઉદ્દંડ બનતો અટકાવવો હોય તો લાફો માર્યા પછી લાડ પણ આપવો જોઈએ. બેસાડ્યો, મારી ભૂલ થઈ છે મિચ્છામી દુકડમ, મેં તને ભૂખ્યો રાખ્યો છે, તું આટલો થાકીને આવ્યો છે, બેસ જાઓ. એના માટે ગરમ ગરમ દૂધ લઈ આવો. એક સાધુને દોડાવ્યા, બીજાને કીધું જલેબી લઈ આવો જલ્દે, એને આજે જલેબી વપરાવવાની છે. આ એમનું ઇમોશનલ, અત્યંત સંવેદનશીલ હતા. નંબર ટુ, નંબર થ્રી, સિક્યુ, સી ઇઝ ઇક્વલ ટુ ક્રિએટિવ. એમનું માઇન્ડ કેવું હતું? ક્રિએટિવ માઇન્ડ. એમનો ક્રિએટિવ ગુણાંક પણ શોમાંથી શું આવી શકે? નવા નવા સર્જનમાં એમને રસ હતો, એમને નિંદામાં રસ નહોતો, એમને કોકની પટ્ટી ઉતારવામાં એમને રસ નહોતો, એમણે જિંદગીમાં ક્યારેય કોઈના સારા કાર્યની નિંદા નહીં કરી હોય. કોઈ ખોટું કરતો હોય એનો વિરોધ જરૂર કર્યો, નિંદા ક્યારેય નહીં કરી હોય. બટ ક્રિએટિવમાં, ક્રિએટિવમાં તમે જુઓ, વર્ષો પહેલા ભુવન ભાનુસુરી મહારાજ 21 દિવસની શિબિરો કરતા હતા, અને એમણે મુંબઈમાં આવ્યા પછી વિચાર્યું વર્ષમાં એક જ વાર થાય, 250 યુવાનોને જ લાભ મળે, હજારો યુવાનો મુંબઈમાં છે, રખડી ખાશે, શું કરશે? અને એમણે સ્ટાર્ટ કર્યું ચોમાસાની અંદર એવરી સન્ડે યુથ શિબિર. આજે આપણે જે શિબિરો કરીએ છીએ એ શિબિરના મૂળમાં ભુવન ભાનુસુરી મહારાજ, પણ સન્ડે શિબિરના મૂળમાં જો કોઈ હોય તો પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજ. એક એક રીતે કહી શકાય ઉપાશ્રયમાં અને દેરાસરોમાં આવતા કરવાનું કામ ભાનુ વિજયે કર્યું, અને આવ્યા પછી એને નાચતા કરવાનું કામ ચંદ્રશેખર મહારાજ. વર્ષો સુધી તપોવનમાં 3-3 દિવસની શિબિરો થઈ, તમે પણ એમાં ગયા હશો, એમાં જે પ્રભુ મિલન થાય, એમાં જે અષ્ટપ્રકારી પૂજાઓ થાય, અને એની અંદર યુવાનો ગાંડા થઈને નાચે. નવરાત્રીમાં નાચનારા યુવાનોને નવરાત્રીમાં જતા અટકાવી નવપદના આશિક બનાવી પ્રભુની સામે નાચતા કરનારા આ ગુરુદેવ હતા ક્રિએટિવ માઇન્ડ. વંડે શિબિરો ચાલુ થઈ. નંબર ટુ, પર્યુષણના દિવસોની અંદર એવા કેટલાય ગામો છે કે જ્યાં યુવાનો મહાત્મા નથી પહોંચતા, એમને કોણ આરાધના કરાવશે? અને એમનું માઇન્ડ ક્રિએટિવ, ચલો આપણા યુવાનોને તૈયાર કરીએ. આવા સરસ મજાના ગ્રંથો પોતે જાતે લખ્યા છે, એને છપાવ્યા, યુવાનોની શિબિરો રાખી, એમને પ્રવચનો કરતા શીખવાડ્યા, અને એ યુવાનોને કોઈકને પાચોરા મોકલ્યા, કોઈકને મહારાષ્ટ્ર, કોઈકને એમપી, અને વર્ષો પછી તમે જ્યારે પરદેશ જતા થયા તો અમેરિકા, ન્યૂઝીલેન્ડ, લંડન, ઓસ્ટ્રેલિયા વગેરે વિદેશના સ્થાનોમાં પણ આજે પણ ગુરુદેવના યુવાનો જઈ ભગવાનના શાસનનો ધ્વજ લહેરાવવાનું કામ કરે. બીકોઝ ક્રિએટિવ ક્વોશન્ટ હતો. જેવા પજુષણ એવું જ એક હતું તપોવન. કોઈ ભળ માણસની તાકાત નથી કે તપોવન ખોલી શકે. કંઈ ખાવાના કામ નહોતા. નવસારી વાળા, તમારે તો છાતી ફુલાવીને કેવું જોઈએ, આખા વિશ્વનું જૈન તપોવન જો ક્યાંય થયું હોય તો ક્યાં થયું છે? નવસારી. અફસોસ એ વાતનો છે કે નવસારીના તપોવનમાં 2 સ્કૂલ ચાલુ થઈ છે, પણ અમારી મમ્મીઓ કોન્વેન્ટમાં મોકલશે, પણ તપોવનની સ્કૂલમાં નહીં મોકલે.
કોના માટે આ ગુરુમાએ પસીના પાડ્યા હતા, જો તમે જોયા હોય ને, આજે તમને તમારા બચ્ચાને કોન્વેન્ટમાંથી ઉઠાડી અને તપોવન સ્કૂલની અંદર મૂકી દેવાનું મન થાય, શિક્ષણ મળે કે ના મળે, સંસ્કાર 100% મળશે. આ તપોવન એમનું ક્રિએટિવ માઇન્ડ હતું. અને એમાંથી એકમાંથી બીજું અમિયાપુર, એ પછી તો ભારત તો લાઈન લગાવી શકતા હતા. રાજકોટમાં ઓફર હતી, જામનગરમાં ઓફર હતી, સુરેન્દ્રનગરમાં ઓફર હતી, પરંતુ એક વ્યક્તિ કેટલા કાર્ય કરી શકે, છતાં આજે ડે સ્કૂલ મુંબઈમાં ચાલુ, ભિવંડીમાં ચાલુ, અમદાવાદમાં ચાલુ, સુરતમાં ચાલુ થઈ રહી છે અને જામનગરની અંદર પણ ચાલુ. કારણ કે એ મહાપુરુષનો મનની અંદર એક વિચાર હતો, બાળકને બચપણથી જ બચાવી લઈએ તો યુવાનીમાં એ શુદ્ધ રહી શકશે. આ ક્રિએટિવ માઇન્ડ કેટલા. એક તપોવનના બાળકોની અષ્ટપ્રકારી પૂજા જોઈ છે ખરી? આજે સંઘે બચ્ચાઓની જે અષ્ટપ્રકારી પૂજા, આજના દિવસે આ ગુરુદેવની તિથિ નિમિત્તે અમે સુકૃત સેન્ટર અમદાવાદની અંદર 200 બાળકો અષ્ટપ્રકારી પૂજા અત્યારે કરી રહ્યા હશે. એ બાળકોમાં અષ્ટપ્રકારી પૂજા અને ગુરુદેવ ઊભા થાય, એક એક પ્રસંગો સમજાવે, પૂજાનો મહિમા સમજાવે અને પછી બાળકો છેલ્લે જે નૃત્ય કરે એ જોવા માટે પોતે ખુરશી નાખીને બેસે, હરખના આંસુ પાડતા જાય. આ જ બાળકો ભાવિના યુવાન છે. આમાંથી જ શ્રમણ સંસ્થા, આમાંથી જ યુવાનો ટ્રસ્ટીઓ બનશે, આમાંથી જ જૈન સંઘ 21,000 વર્ષ સુધી ચાલશે. આ ક્રિએટિવ ક્વોશન્ટ નંબર 4, એક્યુ એડવર્સિટી. એડવર્સિટી એટલે સાહસ, સંકલ્પ. મને કોઈ કહે ને કે આ ગુરુદેવનું એક જ વિશેષણ આપો તો હું એક જ કહીશ, સત્વ નહીં, શૌર્ય નહીં, શુદ્ધિ નહીં, એ બધું બરાબર છે, સાહસ પુરુષતા, સાહસિકતા એમની નસ નસમાં દોડી રહી હતી. ગમે તેવું એ જટાયું હતા, મારે રિઝલ્ટ મળે કે ના મળે પણ ખોટું થતું હોય તો મારે કૂદી જ કરવું, કૂદી જ પડવાનું, યહોમ કરીને પડો હતે છે. અને એક કવિતા તો એ વારંવાર બોલતા હતા રવીન્દ્રનાથ ટાગોરની, તારી જો હાક સુણીને કોઈ ના આવે તો એકલા ચાલ્યા. અંતરિક્ષજી જે વખતે 45 આથી 40 વર્ષ પહેલા અંતરિક્ષજી માટે નીકળ્યા, વળાવવા માટે અમે પણ ગયા હતા વાલ્કેશ્વરમાં. 5,000 લોકો એમને વળાવવા આવ્યા અને જ્યારે કમલા નેહરુ પાર્કની પાળી ઉપર ઊભા હતા, અમે બધા વીંટળાઈને ઊભા હતા, અમારી આજુબાજુ આખો સંઘ હતો, 5,000 લોકો હતા અને ભર સભામાં બોલ્યા હતા, કાં તો વિજય યાત્રા યા તો ચંદ્રશેખરની સ્મશાન યાત્રા નીકળશે, પણ અંતરિક્ષજીને લીધા વગર પાછો નહીં આવું. અંતરિક્ષજી માટે 3-3 વર્ષ, જે એમના પીક અવર કહેવાય, એમના વર્ષોના પીક યર કહેવાય, 45-46ની ઉંમર હોય, નસમાં લોહી દોડતું હોય અને બહાર જવાની હોય એવા સમયે બધા જ સંઘોને બાજુ પર મૂકી અંતરિક્ષજી તીર્થ માટે 3 વર્ષ ધૂણી ધખાવીને બેઠા. આપણને વિશ્વાસ છે, આપણે જીવતા છીએ ત્યાં સુધીમાં જ અંતરિક્ષજીનું સારામાં સારું રિઝલ્ટ આપણને મળશે, મળશે, મળશે. કારણ કે એ મહાપુરુષે આપેલું સમયનું બલિદાન, એ મહાપુરુષે આપેલું શક્તિનું બલિદાન એળે નહીં જાય. આજે એમના શિષ્યો અંતરિક્ષજીને લાઇટમાં લાવવા માટે રાત દિવસ અથાક મહેનત કરી રહ્યા છે, એ સાહસિક હતા. તપોવન માટે વિરોધ થયા પણ સાહસિક હતા અને એમણે કરીને બતાવ્યું અને એનું રિઝલ્ટ સંઘે આપણે આજે પણ જોઈ રહ્યા છે. કેટલા સાહસ! એ કોઈના બાપની શરમ નથી રાખતા, ચાહે શંકર વાજેલા સાંભળ્યું નહીં, ચાહે ચિમનભાઈ પટેલ હોય કે ચાહે અટલ બિહારી વાજપેયી હોય. 56,000 કતલખાના વખતે વાજપેયીજી હતા અને કહી દીધું, ચાંદની ચોક સામે આવી આત્મવિલોપન કરીશ, અગ્નિસ્નાન કરીશ. અને 56,000 કતલખાના એક રાતની અંદર બંધ થઈ ગયા. પણ એની પહેલાં પણ એમણે કોની સામે જીંક નથી લીધી, મોરારજી દેસાઈની સામે પણ લીધી છે. અને એથી આગળ કહું, નવસારીવાળા કદાચ યાદ હશે 1976 જે ચોમાસું મધુમતી નવસારીમાં હતું અને એ જ વખતે આખા દેશમાં શું ચાલી રહી હતી, કટોકટી. ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી હતી
અને એ વખતના પ્રવચનો કેવા ખુમારી ભર્યા, 44ની પોતાની ઉંમર હોય ખુમારી પૂર્વક ઇન્દિરાજીની સામે જે બોલ્યા છે, કદાચ એવો ભય સેવાતો હતો કે ચંદ્રશેખર મહારાજને પણ જેલમાં લઈ જવામાં આવશે. એમને તરત ચોમાસું પત્યું ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જંગલના માર્ગે લઈ સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. એમની ઈચ્છા નહીં, પણ શ્રાવકોએ કીધું અમરનેરની અંદર 26 દીક્ષા છે. રામચંદ્ર સુરી મહારાજ, ભુવન ભાનુ સુરી મહારાજ, ત્રિલોચન સુરી મહારાજ બધા તમને યાદ કરે છે. એ રીતે એમને ભૂગર્ભથી ચંદ્રશેખર મહારાજ વિહાર કરી મહારાષ્ટ્રમાં પહોંચ્યા હતા. એમણે ઇન્દિરાની પણ શરમ નહોતી રાખી. અને તમને કહું, આ તો ચલો પોલિટિશિયન થયા, પણ જૈન ધર્મના ફિરકાઓની અંદર પણ ક્યારેક ખોટું થતું દેખાય તો એમાંય કૂદ્યા છે. યાદ છે અમદાવાદમાં 2023માં તુલસી આવ્યા હતા તેરાપંથીના, અને એ વખતે તુલસીજી જે આપણા મૂર્તિ પૂજાના વિરોધી કહેવાય અને અમદાવાદ રાજનગર કહેવાય, એ રાજનગરની અંદર પોતાનો મત ચલાવે, એ કેમ ચલાવી લેવાય? પ્રેમસુરીશ્વરજી મહારાજે કીધું, ચંદ્રશેખર તારે જવાનું છે. અને 23નું ચોમાસું એમણે અમદાવાદમાં કર્યું, હું ન ભૂલતો હોઉં તો શાંતિનગરમાં કર્યું છે. અને એ ચોમાસામાં તુલસીજીની સામે એમણે પોતાનો મત એટલો મજબૂત રીતે મૂક્યો કે ચોમાસું પૂરું થાય એની સાથે તુલસીજી વિહાર કરી સીધા રાજસ્થાન ભેગા થઈ ગયા. તમને નહીં ખબર હોય, એ દરેક વખતે ચંદ્રશેખર મહારાજને પ્રેમસુરી દાદા લખતા હતા, ચંદ્રશેખર બોલવામાં ભલે બોલજે, પણ સાથે ધ્યાન રાખજે કે તુલસીજી માટે તારા હૈયામાં આટલો પણ અભાવ અસદભાવ ના આવવો જોઈએ, એ સાચવીને. એથી આગળ કહું, લીમડીની અંદર કાનજી સ્વામી મળ્યા દિગંબરોમાં નિશ્ચય નહીં ના પ્રરૂપક, અને ચંદ્રશેખર મહારાજ કાનજીભાઈની પાસે પહોંચી ગયા. એમનું એક પુસ્તક છે કાનજી મત પ્રતિકાર, વાંચજો તો ખબર પડશે. એ નિશ્ચય ન માને, આપણે વ્યવહાર નિશ્ચયના બેલેન્સ ન માને, જુઓ તો ખરા 40ની ઉંમર હોય અને ચંદ્રશેખર મહારાજનો વટ તો જુઓ. સામે કાનજી પોતે અહીંયા ચર્ચા ચાલુ થઈ, ઓલાય નિશ્ચયને આત્માને પ્રાધાન્ય આપ્યું. અને એ જ વખતે ચંદ્રશેખર મહારાજ, અચ્છા સાહેબ નિશ્ચય સે ચાલતા હે ના, વ્યવહાર કી તો કોઈ જરૂરત નહીં ના, સાધન કી કોઈ જરૂરત નહીં ના, સાધ્ય હી ચાહીએ ના, એમ બોલીને કાનજીભાઈના ચશ્મા ખેંચી લીધા. ચશ્મા શું કહેવાય, સાધન કહેવાય ને, ક્યાં જરૂરત હૈ તુમે ચશ્મા પહેરને કી? ઓલા કાનજીભાઈ, એ મેરે ચશ્મા કહો ગયે ચશ્મા. તો ભલા માણસ, એ જોવા માટે સાધનની જરૂર પડે જ. તો ધર્મ કરવો હોય એકલા નિશ્ચયથી ન થાય, વ્યવહાર પણ જોઈએ. આ સાહસતા, એડવર્સિટી ક્વોશન્ટ. અને નંબર 5 SQ, બોલો તો પહેલો કયો? IQ. બીજો કયો? EQ. ત્રીજો કયો? CQ. ચોથો કયો? AQ. અને પાંચમો છે SQ. Excuse me નહીં, SQ. S is equal to spiritual quotient. Spiritual એટલે અધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. જિંદગી સુધી પોતે બહાર લડતા રહ્યા, પણ જિંદગીના છેલ્લા વર્ષોમાં, સાંભળજો, જિંદગીના છેલ્લા 4 વર્ષ, હું કહું છું કે ચંદ્રશેખર મહારાજનું બચપણ 4 વર્ષ, ચંદ્રશેખર મહારાજનું ઘડપણ 4 વર્ષ, ચંદ્રશેખર મહારાજની જવાની 44 વર્ષ, દીક્ષા લીધા પછી 4-1 વર્ષ એ અંદર પ્રવચનો નથી કર્યા, કદાચ 14 વર્ષ, એ 14 વર્ષ સુધી ગુરુની પાસે ભણ્યા, પ્રવચનો નહીં, પણ 14મા વર્ષથી એમણે લીમડીથી ચાલુ કરી દીધું. એને પહેલાંથી જ 14મા દીક્ષાના 14મા વર્ષથી એમના ચોમાસા ચાલુ થયા, છાણી, સાબરમતી, શાંતિનગર. અને એ ચાલ્યું 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 2064 સુધી સરખું ચાલ્યું છે. છેલ્લા 4 વર્ષ શાંત થઈ ગયા, સંયમ રગરગમાં હતો. એક દોરી ઉપર લૂણું સુકાતું હોય, સુકાઈ ગયા પછી જો હલે ને તો ફટકાર, કેમ ભાઈ આકાશમાં વાવકાઈના જીવ છે કે નહીં? વાવકાઈની વિરાજના થઈ રહી, ઉઠાવ કપડું સુકાય ને નીચે ઉતરી જવું જોઈએ. એક સાધુ બીજા સાધુને તુકારે બોલાવે ને ફટકારે, મને યાદ છે, નાનો હોય તો એને તું ના કહેવાય, કોણ છે? નરેન્દ્ર મોદી પણ આવે ને તો એમના પગે પડે કે ના પડે?
કે સાધુ એને હાથ જોડે, નરેન્દ્ર મોદી જેને પગ પડે છે એ સાધુને તું તુકારે બોલાવે છે? નાનો હોય તોય શું થઈ ગયું, એક સાધુ બીજા સાધુને તુકારે ના બોલાવે, તમે આપ કહીને બોલાવવાનું? આ સંયમની શુદ્ધિ હતી, એક દોષ સેવાય અમે એમને જોયા છે. જયઘોષ સુરેશ્વરજી મહારાજ પાસે આલોચના લેતા રૂમ બંધ કરે અને પછી તો જોયું નથી પણ સાંભળ્યું, આ અંગૂઠો લઈને ઘસે, કારણ કે આ મહાપુરુષ એટલે શુદ્ધિના ભંડાર. ખાલી 2 જ વર્ષનો પર્યાયના ફરક, એમની 2006 આમની 2008, આમ જોવા જઈએ તો ફ્રેન્ડ કહેવાય, પણ એમણે એમને ફ્રેન્ડ નતા માન્યા, ગુરુ માન્યા. છેલ્લા વર્ષ સુધી, છેલ્લા દિવસ સુધી એમની પાસે પોતાની શુદ્ધિ કરી છે. એટલો સંયમનો પ્રેમ. અને એમાં જ્યારે છેલ્લા વર્ષો આવ્યા, છેલ્લે બોલવાનું બંધ કરી દીધું. લખે છે, આ ગુરુમાં પુસ્તક લેજો, એક છેલ્લો પ્રસંગ વાંચજો, કે છેલ્લા વર્ષોની અંદર એમણે પોતાના શરીરને જાણે ઓસી રાખી, તબિયત બગડે, શિષ્યો ડૉક્ટરને બોલાવે, એમને પૂછો તો કોઈ જવાબ નહીં, તમે પકડી ઇન્જેક્શન મારવું હોય તો ઇન્જેક્શન મારો, એમના ચહેરાની રેખામાં કોઈ ફરક નહીં, બોટલ ચડાવવો સુઈ નાખવી જ તો બોટલ ચડાવો, તમારે દવા આપીશ દવા આપો, જાણે પાદપોપ ગમન અણસણ સ્વીકારી ના લીધું હોય. શાસ્ત્રમાં આવે છે, એક ઝાડનું ઠૂઠું જેમ પડ્યું રહે એને કોઈ આમ લઈ જાય તો ત્યાં જાય, આમ લઈ જાય ત્યાં જાય, ન વિરોધ ન પ્રતિકાર. અને એમાં એક દિવસ કફ થઈ ગયો, ચોમાસા આંબાવાડીમાં, એટલે વૈદ્યને પૂછ્યું, વૈદ્ય કીધું એમને નાસ આપો, નાસ હવે મોટા તપેલાવાળા નાસ તો ફાવે નહીં, હવે ડબ્બાવાળા નાસ આવ્યા છે, એ નાસમાં ગરમ પાણી અંદર બામ, અને ગુરુદેવને બેસાડ્યા ખુરશી પર આગળ ટેબલ, અને ઓલો ડબ્બો મૂક્યો અને કીધું, ગુરુદેવ આપ શ્વાસ લો, જે કે કરવાનું, આજ સુધી પોતે જે કીધું એ શિષ્યોએ કર્યું, જિંદગીના છેલ્લા વર્ષોમાં શિષ્યો જે કે તે કરવા. એક સાધુએ નાસનું પાણી ગરમ કરાવી દીધું અને ગુરુદેવને આમ મુકાવી જરા કામ માટે ગયા, બેલેન્સ હટ્યું, ગરમ પાણીનો છાંટો ઉડ્યો, ઉડીને ગુરુદેવની છાતી પર આવ્યો, ફળફોલો થઈ ગયો, એનો ડાઘ પડી ગયો. જેવી બીજા શિષ્યને ખબર પડી એટલે બોલાવ્યા, દોડતા આવ્યા, ખસેડી લીધી, ટ્યુબ બધી કાઢી લીધી. પણ એ વખતે ચહેરા પર જોયું, ચહેરા પર આટલો પણ દ્વેષનો ભાવ નથી, મને બહુ પીડા થાય છે ને દુઃખનો પણ ભાવ નથી. આને કહેવાય હવે અધ્યાત્મના લેવલ સુધી પહોંચી, હવે શરીરથી આત્માને જાણે ભિન્ન કરી નાખ્યું, દેહ અને આત્મા જુદો થઈ ગયો, જાણે ભેદ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું. બાકી જિંદગી સુધી જેણે પ્રવચન કર્યા, યુવાનોને સંભાળ્યા, પુસ્તકો લખ્યા, શાસનની રક્ષાના કામ કર્યા હોય ને, એને છેલ્લા દિવસ સુધી એ જ કરવાનું સૂજે, એની જગ્યાએ બધું બંધ કરી પોતાના આત્મામાં ચાલ્યા ગયા. આને કહેવાય સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, અધ્યાત્મનો ગુણાંક પણ એમને 100માંથી 100નો પ્રાપ્ત થયો હતો. આવા 5 ક્વોશન્ટથી જીવનારા એ મહાપુરુષના ચરણોમાં. વંદના સાથે છેલ્લું એક વાક્ય કહીશ, વર્ષો પહેલાં અમદાવાદમાં 2500 યુવાનોની રેલી નીકળી હતી, અને એ અમદાવાદ જ્ઞાન મંદિર છે ને કાળુપુર, ત્યાંથી જ્યારે પસાર થઈ ત્યારે કુમુદભાઈ એમના પરમ ભક્ત વેણીલાલ વેલચંદ, કુમુદ વેલચંદ, એ કુમુદભાઈએ મુક્તિચંદ્રસુરી મહારાજ હતા, રામચંદ્રસુરી મહારાજના શિષ્ય, ત્યારે અમે બધા એક, એ મુક્તિચંદ્રસુરી મહારાજને કીધું, જુઓ મારા ગુરુદેવ 2500 યુવાનોની સાથે કેવા જઈ રહ્યા છે. ત્યારે મુક્તિચંદ્ર સુરી મહારાજ જે બોલ્યા એ વાક્ય કહી મારું પ્રવચન પૂરું કરીશ, એમણે કીધું અફસોસ. કુમુદભાઈ વિચારમાં પડી ગયા, અનુમોદના કરવાની જગ્યાએ આ મહાત્મા કેમ અફસોસ બોલે છે? મુક્તિચંદ્ર સુરી મહારાજ બોલ્યા અફસોસ, જૈન સંઘને 1 જ ચંદ્રશેખર મળ્યો, જો 10 ચંદ્રશેખર હોત તો 10 દિશામાં જૈન સંઘનો જયવારો બોલાય જાય.
અફસોસ આપણને એક જ ચંદ્રશેખર મળ્યો છે. ભિન્ન ભિન્ન સમુદાયમાં આજે પણ જેના ગુણાનુવાદ એકી અવાજે થઈ શકતા હોય એ એક જ મહાપુરુષ ચંદ્રશેખર મહારાજ. એમના ચરણોમાં વંદના કરી વિનંતી કરીએ એમના ગુણો આપણા જીવનમાં આવે. શુભેચ્છા.